બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજ રોજ સવારે મુંબઈ શહેરની કોકિલાબેન હોસ્પિટલમાં 8 વાગે દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે એક્ટરના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થવા પામ્યું છે અને તેમના ઘૂંટણમાં સર્જરી કરવામાં આવી છે. જોકે સૈફ કેવી રીતે ઘાયલ થયો તેની માહિતી હજી સુધી ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે. તો મહત્વનું છે કે પહેલીવાર નથી કે એક્ટર ફિલ્મના શૂટિંગમાં ઇજાગ્રસ્ત થયો હોય. આવેલા વર્ષ 2016માં રંગૂન ફિલ્મના સેટ પર સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો હતો. તે સમયે તેમને અંગૂઠામાં ઇજા પહોંચી હતી. તો વર્કફ્રન્ટની વાત કરીએ તો સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરામાં કામ કરી રહ્યો છે. આમાં તે બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. તો આ ફિલ્મમાં જુનિયર NTR લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જાનવી કપૂર પણ છે. આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન જોવા મળશે. તો શક્ય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો હોય, પરંતુ સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.